ની ઉજવણી અને આ કેમ ઉજવાય છે બેસી જાવ આ તાપ અહીંયા આગળ હવે આપણે એક વાર્તા હું તમને કહું છું જેનાથી ખબર પડશે કે આપણે નાતાલની આપણે ઉજવણી કેવી રીતે કરીશું ક્રિસમસની ઉજવણી સેલિબ્રેશન કેવી રીતે કરીશું એક સમય પહેલાની વાત છે એક શહેર છે નેધરલેન્ડ ત્યાં એક છોકરી હતી એનું નામ હતું મેરી તે કામ કરતી હતી રસોડામાં અને ત્યાં અચાનક એક પરી આવી અને એ પરી બોલી ભગવાન તને આશીર્વાદ આપે છે અને એ હંમેશા તારી સાથે છે મેરી એકદમ આશ્ચર્યચકિત થઈ ગઈ અને પરી સામે જોવા લાગી પરી કહે છે કે તું આશ્ચર્યચકિત ના થા તું એકદમ દયાળુ છે એટલે ભગવાન હંમેશા તારી સાથે રહે છે અને તને ભગવાન એક નાનું બાળક આપશે તું એને જીજસ નામથી બોલાવજે મેરી આ સાંભળી સ્તબ્ધ થઈ ગઈ પણ એને ભગવાન પર ભરોસો હતો એટલે એને પરીને જવાબ આપ્યો કે કેમ મારી ઉપર જ ભગવાનને વિશ્વાસ આવ્યો આ સાંભળી પરી અદ્રશ્ય થઈ ગઈ થોડા દિવસ પછી મેરીના જોસેફ સાથે લગ્ન થાય છે અને તે પછી નેધરલેન્ડથી બેથલહેમની મુસાફરી કરે છે અને તેના સફરમાં તેમનો સાથ આપે છે એક નાનો ગધેડો મેરી અને જોસેફ એક ધનિક સિટીમાં પહોંચે છે અને ત્યાં રહેવા માટે એ લોકો જગ્યા શોધે છે પણ ક્યાંય જગ્યા મળતી નથી છેવટે તે લોકો પ્રાણી સાથે તબેલામાં રહે છે એ જ રાતે એક નાના બાળકને મેરી જન્મ આપે છે અને તેનું નામ રાખે છે જીજસ તે રાતે પહાડો ઉપર બહુ જ ઠંડી હતી એ જ મોડી રાતે બે માણસો ઘેટા ચરાવતા હતા ત્યાં અચાનક પાછી પેલી પરી આવે છે અને તેમને કહે છે કે તમે મને જોઈને આશ્ચર્યચકિત ના થશો હું તમારા માટે સારા સમાચાર લાવી છું તમારા રાજ્યમાં તમારા રાજાએ જન્મ લઈ લીધો છે એટલે હું કહેવા આવી છું અને પછી એટલું કહી પરી અદ્રશ્ય થઈ જાય છે એ જ રાતે આકાશમાં બહુ જ તારાઓની રોશની થાય છે અને જંગલમાં ધનિક માણસો તેને જોવે છે આવનાર માણસો તેમને મળે છે અને એક મહાન રાજાએ જન્મ લીધો છે એટલે જ આવી સરસ રોશની થાય છે અને પછી બધા લોકો તેના માટે સોનાની ગિફ્ટો લઈને જાય છે એટલે પછી નાની કહે છે મારા વાલા બાળકો જેક અને મિયા આ જ સમય છે કે આખા વિશ્વમાં ક્રિસમસની ઉત્સાહપૂર્વક ઉજવણી થાય છે હેપી ક્રિસમસ
તો પણ હું આજે તમને મળવા આવ્યો છું. પણ જુઓ, મેં પણ માસ્ક પહેર્યું છે ને. આજે હું તમને ગિફ્ટ આપીશ, પણ ગિફ્ટમાં શું આપીશ? માસ્ક અને સાથે ચોકલેટ પણ. પણ તમે પણ બધા અત્યારે ઘરમાં જ રહેજો, અને જો ઘરની બહાર જવાનું હોય તો આવી રીતે માસ્ક પહેરીને જ બહાર નીકળજો. અને ઘરમાં પણ વારંવાર હાથ પણ ધોવાના, અને આ રીતે માસ્ક પણ બહાર નીકળો ત્યારે પહેરવાના. અને જોડે જોડે તમારે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવાનું. તમને બધાને હેપી ક્રિસમસ. હેપી ક્રિસમસ.